ના નહીવત જેટલો વરસાદ થતા ધરતીપુત્રોની હાલત કફોડી બની છે જ્યારે સરકાર ડાજા પડદામાં આવી રહી છે તેવો ગાઢ ગડાઈ રહ્યો છે તેનાથી નારાજ રાણપુર તેમજ બરવાડા તાલુકાના ખેડૂતો તેમજ સરપંચ દ્વારા કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે જ નર્મદા કેનાલનું પાણી વહેલી તકે તેમને નહીં આપવામાં આવે તો સામૂહિક આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે બોટાદ જિલ્લામાં સર્વત્ર વરસાદ આ વર્ષે પ્રમાણ ઓછું રહેતા હાલમાં ભાદરવા મહિનાનો તડકો વધુ તપતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને આ વિસ્તારમાં કપાસ સહિતના વાવેતરોમાં પાણીની તાતી જરૂરિયાતને લઈને અને બીજી તરફ સિંચાઈના પાણીની ખાસ કોઈ વ્યવસ્થા ના હોવાને કારણે કેનાલમાં પાણી માટે ખેડૂતો ઉગ્ર થઈને કેનાલમાં પાણીની માંગ કરી રહ્યા છે જેને લઈને કેનાલમાં પાણીની માંગને લઈને ખેડૂતોએ બોટાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવનારા ત્રણ દિવસમાં કેનાલમાં પાણી નહીં અપાય તો જાળીલા બેલા ગુંદા બગર ચાણકી ગોટાવડા મોટી વાવડી ચદરવા વેજડકાના ખેડૂતો તેમજ રાણપુર તેમજ બરવાડા તાલુકાના સરપંચોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા અધિકારીઓ દોડતા થયા છે જ્યારે રાણપુર તાલુકાના જાળીલા ગામના સરપંચ મંજીભાઈ સોલંકી સરકાર દ્વારા આ વિસ્તારના ધરતીપુત્રોને સરકાર દાજ્યા પડદામ આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આગામી ત્રણ દિવસમાં જો આ વિસ્તારની કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો બે દિવસ બાદ એક દિવસ ધરણા માટે મંજૂરી માંગવામાં આવી હતી અને જો તંત્ર દ્વારા મંજૂરી નહીં આપવામાં આવે તો પણ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે તેમ છતાં પણ જો કોઈ નિરાકરણ નહીં આવે તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા અને ગુજરાત ન્યૂઝ બોટાદ